शीला आंटी सुबु त्री चने हुआ ल... एक मिनट बस कई पूछू तू जी जो ए तो मने खबर छे के म्यूचुअल फंड रिस्क ने डाइवर्सिफाई करे छे पण ए नथी समझातो કે છતાં એને આટલું રિસ્કી કેમ ગણવામાં આવે છે અરે ઊભી રે બેટા ઊભી રે બધી વસ્તુઓ લીધી હા નાની ડોન્ટ વરી શું ડોન્ટ વરી પહેલી વાર એકલી બાર જઈ રહી છે અને પૈસા ક્યાં મૂક્યા છે બધા પૈસા વોલેટમાં છે અરે બધા પૈસા વોલેટમાં ચલ નિકાળ બધા પૈસા નિકાળ અને અલગ અલગ રાખ અલગ અલગ તમારા સવાલનો જવાબ નાની આપવાના છે ધ્યાનથી તેને સાંભળો નિકાળ તમે પણ શું આલો ઠીક છે જો બેટા આટલા પૈસા વોલેટમાં રાખ આટલા બેગના ફ્રન્ટ પોકેટમાં મૂક અને આટલા પોતાના પોકેટમાં મૂક ચલો બેટા નાની કરું છું ને મોડું થાય છે ને તને ચલ 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 અને આજે બચ્યા રૂમાલમાં ગાંઠ બાંધીને નાની શું આમ કરવાથી પૈસા સેફ રહેશે રિસ્ક ઓછું થઈ જશે બેટા ધારો કે એક જગ્યાએથી પૈસા ખોવાયા તો બાકીના પૈસા તો સેફ રહેશે અમે તો આવું જ કરતા હતા સમજાઈ રહ્યું છે ડાયવર્સિફાઈ કરવાથી રિસ્ક ઓછું થઈ ગયું એલિમિનેટ નથી થયું દરેક મ્યુચ્યુઅલ ફંડ પોતાનું ઇનહેરન્ટ રિસ્ક તો કેરી કરે છે પણ ડાયવર્સિફિકેશનથી તે રિસ્ક ઓછું થઈ શકે છે આવી તમને નાનીની વાત સમજમાં આવી ગઈ મને પણ I can't believe I am actually putting money in the rumal એ પણ ગાંઠ બાંધી You are so sweet ગાંઠ બાંધી દો મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે મ્યુચ્યુઅલ ફંડ્સમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધી બધા જ દસ્તાવેજ ધ્યાનથી વાંચો